केंद्र सरकारे पेट्रोल और डीजल पर एक्साइज ड्यूटी में वधारो कर्यो छे। पेट्रोल में 10 रुपया प्रति लीटर ड्यूटी वधारी छे तो डीजल में 13 रुपया प्रति लीटर ड्यूटी में वधारो कर्यो। आ भाव वधारथी बजार में कोई फरक नहीं पड़े। आंतरराष्ट्रीय स्तरे क्रूड ना भाव तळिये जता केन्द्र सरकारे आ निर्णय कर्यो छे। आंतरराष्ट्रीय स्तरे थयेला भाव घटाड़ा जनता ने कोईपण प्रकारे लाभ नहीं मळे। आजथी ज आ ड्यूटी नो वधारो अमली बन्यो छे। आ भाव वधारथी बजार भाव में कोई घटाड़ो नहीं जोवा मळे। जनता ने नहीं मळे लाभ। आंतरराष्ट्रीय स्तरे क्रूड ना भाव तळिये जता ड्यूटी वधारी छे। तो केंद्र सरकारे पेट्रोल और डीजल पर एक्साइज ड्यूटी वधारी छे। अमारी साथे संवाददाता अतुल तिवारी जोड़ाया छे। अतुल जणावशु, एक तरफ जे रीते क्रूड ऑइलना भाव तळिये बैठा छे छतां पण जनताने लाभ नहीं मळे, तो बीजी तरफ सरकार द्वारा एक्साइज ड्यूटी में पण वधारो करवामां आव्यो। बिल्कुल तरह बात करवामां आवे तो ज्यारथी कोरोना नुं संक्रमण समग्र विश्वनी अंदर जोवा मळी रह्युं छे त्यारथी सतत जे क्रूड ऑइल हता तेनी अंदर भावनो घटाड़ो जोवा मळी रह्यो हतो अने तमाम जे भारतीयो छे तेओ इच्छी रह्या हता के तेनी असर सीधुं पेट्रोल अने डीजलना भाव उपर पड़े अने जे पेट्रोल अने डीजलना सतत भाव वधी रह्या हता ते क्यांक ने क्यांक घटाड़ो आवे अने तेनो लाभ सामान्य जनताने मळे। आप दृश्योमां जोई शको छो जे रीते अत्यारे पेट्रोल डीजलना भावनी वात करीए तो पेट्रोलनो भाव 67.16 रुपया आजनी तारीखनो भाव छे अने डीजलना भावनी वात करीए तो 65 रुपया 19 पैसा आज बी डीजलना भावनी भाव छे। अने साथे जो वात करीए तो पेट्रोल अने डीजल नी अंदर जे प्रकारे भाव वधारो करवामां आव्यो छे ते मुजब एक्साइज ड्यूटी अने रोड सेज सरकार द्वारा वधारवामां आव्यो छे अने आ वधारानी सीधी रीते कोई प्रकारथी बोझ जे छे ते पब्लिक उपर नहीं पड़े। पेट्रोलनी वात करीए तो 8 रुपया रोड सेज, 2 रुपया एक्साइज ड्यूटी जे छे ते वधारवामां आवी छे एटले पेट्रोलनी अंदर 10 रुपया जेटलो भाव वधारो करवामां आव्यो छे अने ડીઝલ ઉપર 8 રૂપિયા રોડ સેસ અને 5 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે એટલે 13 રૂપિયા જેટલો ડીઝલની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે એક્સાઇઝ ડ્યુટી અને રોડ સેસ વધારવામાં આવ્યો છે તેનું જે સીધી અસર છે તેની જનતાની ઉપર આ ભાવ વધારીની કોઈ અસર નહીં પડે, પરંતુ મોટી સંખ્યામાં જે લોકો હતા ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે કારણ કે લોકોને એક અપેક્ષા હતી કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવની અંદર ઘટાડો આવે તેનો લાભ જનતાને સીધી રીતે મળવો જોઈએ। આ મહામારીના સમયની અંદર એક તરફ સરકાર માટે પણ તમામ આવકના જે રસ્તા છે તે બંધ થયા છે ત્યારે સરકાર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ રીતે રોડ ટેક્સ અને જે સેસ ટેક્સ અને જે એક્સાઇઝ ડ્યુટી છે તે વધારીને પોતાનું જે ભંડોળ છે તે એકઠું કરવાનું એક પ્રકારે સરકારે પણ પ્લાન બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે અને સીધી રીતે આજે 10 રૂપિયાનો વધારો અને 13 રૂપિયાનો ડીઝલની અંદર વધારો થયો છે। આ જ પ્રકારે જે મુખ્ય ભાવ છે તેમાં ઘટાડો થવો જોઈતો હતો જેનો લાભ કહી શકાય કે જે રીતે અત્યારે 67 રૂપિયા પેટ્રોલ છે એમાં 10 રૂપિયા પેટ્રોલનો ભાવ જો ઘટત તો 57 રૂપિયા પેટ્રોલ અમદાવાદ સહિત ભારતભરમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ શકત, પરંતુ કોરોનાની મહામારી વચ્ચે જે રીતે ક્યાંક ને ક્યાંક અર્થતંત્ર આપણું આખું ડામાડોળ થઈ ગયું છે તે મુજબ કહી શકાય કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક આજે ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે અને આની સીધી અસર જે છે તે પેટ્રોલ પંપ ઉપર જ જોવા મળશે, પરંતુ તેની કોઈ નેગેટિવ અસર હાલમાં જોવા નહીં મળે। જી બિલકુલ, અતુલ આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ। આજથી વતન જવા માંગતા રત્નકલાકારોને ઓનલાઈન નોંધણી શરૂ થવાની છે। તેની લક્ઝરી બસ એસોસિએશને પોતાના ભાવ જાહેર કર્યા છે। આજે ઓનલાઈન અરજી કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને જે તે જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ બસોને આવતીકાલથી રવાના કરવામાં આવશે। સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માંગતા રત્નકલાકારો માટે સરકારે ગઈકાલે આ નિર્ણય કર્યો હતો, જેથી શરૂઆત આજથી થશે। સૌરાષ્ટ્ર જવા માટે ભાવ બહાર પાડવામાં આવ્યા। સુરત લક્ઝરી બસ એસોસિએશને ભાવ જાહેર કર્યા છે। કિલોમીટર પ્રમાણે ભાવો જાહેર કરવામાં આવ્યા છે તો 400 કિલોમીટર માટે ₹1,000, 500 કિલોમીટર માટે ₹200 જાહેર કરવામાં આવ્યા તો 500 કિલોમીટર ઉપર ₹1,500 જાહેર કરવામાં આવ્યા છે તો આ ભાવ જાહેર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે 400 કિલોમીટર માટે ₹1,000 જાહેર કરવામાં આવ્યા છે, 500 કિલોમીટર માટે ₹1,200 જાહેર કરવામાં આવ્યા તો 500 કિલોમીટર ઉપર હોય તો ₹1,500 જાહેર કરવામાં આવ્યા છે।